ગુડ મોર્નિંગ મિત્રો આપણે હવે આજે બીજા એક સમાજશાસ્ત્રીની વાત કરવાની છે એના પહેલાં આપણે ઓગસ્ટ કોંતની વાત કરી અને એમણે પોતાના બે પુસ્તકો દ્વારા સમાજશાસ્ત્રનો વૈજ્ઞાનિક અધ્યયનનો જે પ્રારંભ કર્યો મિત્રો તેની આપણે વાત કરી હતી કે ભાઈ એમાં પોલિટિક ફિલોસોફી અને પોલિટી ફિલોસોફી આ બે પુસ્તકોની વાત કરી અને એના દ્વારા એમણે સમાજના વૈજ્ઞાનિક અધ્યયનના પ્રારંભની શરૂઆત એમના દ્વારા કરવામાં આવી હતી હવે આપણે વાત કરીએ મિત્રો ઇમાયલ દુર્ખીમ એમનો સમય છે અઢારસો ને અઠ્ઠાવનથી ઓગણીસો ને સત્તર જ્યારે મિત્રો કોઈપણ કાર્યની શરૂઆત થાય દાખલા તરીકે મહાત્મા ગાંધીજીએ ભારત દેશની અંદર અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને મુક્ત કરાવવા માટે જે સ્વતંત્રતાની લડત ચલાવી હતી અહિંસાની લડત ચલાવી હતી તો પહેલાં તો મહાત્મા ગાંધીજી એકલા જ હતા પણ એમાંથી પ્રેરણા લઈ અને પછી દેશના ઘણા બધા લોકો એમના આ વિચાર સાથે જોડાયા હતા એમ ઓગસ્ટ કોન્થ દ્વારા જે મિત્રો સમાજના વૈજ્ઞાનિક અધ્યયનની શરૂઆત કરવામાં આવી અને એની અસર બીજા સમાજશાસ્ત્રીઓ ઉપર શું પડી અને એમાંથી પ્રેરણા લઈને એણે સમાજશાસ્ત્ર માટે શું પોતાનું યોગદાન બલિદાન આપ્યું મિત્રો એની વાત આપણે આગળ કરીએ આગળના આપણા સમાજશાસ્ત્રીનું નામ છે ઇમાયલ દુર્ખીમ ફ્રાન્સના વિદ્વાન છે મિત્રો ઇમાયલ દુર્ખીમે સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોંતે જે અભ્યાસની શરૂઆત કરી હતી એટલે જે બીજ રોપેલા હતા સમાજશાસ્ત્રરૂપી બીજ એને અંકુરિત કરવાનું એને વધારે સમાજની અંદર પહોંચાડવાનું કાર્ય એનું એક આખું વટ વૃક્ષ બનાવવાનું કાર્ય ઇમાલ દુરખીમ દ્વારા કરવામાં આવ્યું હતું ઇમાલ દુરખીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પુથ્થકરણ નથી કરતું પરંતુ તે એથી વિશેષ તો એ સામાજિક જીવન જીવવાની એક કળા છે આ એમણે એમના અભ્યાસ દ્વારા મિત્રો પ્રૂફ કરી બતાવ્યું હતું કે ભાઈ સામાજિક જીવન જીવવાની કળા કયા સમાજશાસ્ત્રી દ્વારા આપણા સમાજને કહેવામાં આવ્યું છે તો મિત્રો કે છે ઇમાઇલ દુર્ખીમ દ્વારા એક વાક્ય માટે આ વાક્યની ચાન્ડલલાઇન મિત્રો રાખજો સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં પરંતુ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર છે જો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં પરંતુ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થાય છે દરેક વ્યક્તિનો મિત્રો એક ફેવરિટ વિષય હોય તમે અભ્યાસ કરતા આવો છો ત્યારથી કોઈનો ગુજરાતી વિષય સબ્જેક્ટ ફેવરિટ હોય કોઈનું ગણિત હોય કોઈનું વિજ્ઞાન હોય કોઈનું સમાજવિદ્યા હોય કોઈનું ભૂગોળ હોય કોઈનું નાગરિક શાસ્ત્ર હોય એમ જે વાતની અંદર તમને વધારે ઇન્ટરેસ્ટ પડે અને એની અંદર તમે જેટલા વધારે ઉણા ઉતરો ને મિત્રો એટલા તમે એના વિશેનું નોલેજ વધારે પ્રમાણમાં પ્રાપ્ત કરો એના વિશે તમે નવા નવા સંશોધનો કરી શકો એક્ઝામ્પલ ફોર દાખલા તરીકે ગુરુત્વાકર્ષણના નિયમનું સંશોધન કોણે કર્યું મિત્રો તમને ખબર હોવી જોઈએ ન્યૂટને તો આ ન્યૂટનને આ પ્રેરણા ક્યાંથી મળી સફરજનના ઝાડ નીચે બેઠો હતો ને એના પર જે સફરજનનું ફળ પડ્યું સફરજન પડ્યું એ વૃક્ષ પરથી અને એના માથા પર પડ્યું આપણે એની જગ્યાએ હોય તો શું કરીએ સફરજન માથે પડે જ લઈને ખાઈ જાય પણ આણે એવું ન કર્યું આના મનમાં વિચાર આવ્યો શું વિચાર આવ્યો કે ભાઈ સફરજન ઝાડ ઉપરથી તૂટ્યું તો ખરું તો નીચે જ કેમ પડ્યું ઉપર કેમ ન ઉગ્યું અને મિત્રો એના વિશે જે એણે સંશોધન કર્યું એનો એ સંશોધનનો રસપ્રદ વિષય બની ગયો અને એને વધારે રસ જાગૃત થયો એમાં એ સંશોધન કરવામાં એટલે એણે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી એની જેમ ઇમાયલ દુર્ખીમ જે છે મિત્રો એને ખબર પડી કે સામાજિક જીવન જીવવાની એક કળા છે એમ ખબર પડી અને એટલા માટે એને એના વિશે અભ્યાસ કરવાની મિત્રો વ્યક્તિનો સમૂહનો અભ્યાસ કરતો હોવાથી દુર્ખીમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થયો અને તેમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધોનું સંશોધન કરવાનું હતું કે સંબંધો શોધવા કે ભાઈ સમાજ અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ શું છે એ મારે શોધી બતાવવું છે એનું સંશોધન કરવું છે અને એટલા માટે મિત્રો એ વધારેને વધારે એ અભ્યાસમાં ઊંડા ઉતરે છે સમૂહની વ્યક્તિ પર અસર શું થાય છે એમને એ પણ જાણવું હતું કે ભાઈ સમૂહમાં રહેવાથી વ્યક્તિના જીવન પર એની શું અસર જોવા મળે વ્યક્તિ સમાજમાં રહે છે સમાજ પર એની શું અસર જોવા મળે તે તેમને ચકાસવાનું હતું અને તેથી જ તેમણે સામાજિક તથ્યોનો અભ્યાસ કરવા પર ભાર મૂકી દીધો અને એટલા માટે એમણે જે મિત્રો અભ્યાસની શરૂઆત કરી એ સામાજિક તથ્યોના અભ્યાસ કરવા પર એમણે સવિશેષ ધ્યાન આપ્યું દુર્ખીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદભવે છે અને પોતે એ સાબિત કરી બતાવ્યું છે કે એના મત મુજબ એના મત એટલે અભિપ્રાય એના અભિપ્રાય પ્રમાણે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી જ જન્મે છે આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિને અમુક રીતે જ વર્તન કરવા માટે ફરજ પાડતા હોય છે વળી આ તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ પણ આપણે કરવું હોય તો કરી શકાય છે ઉદાહરણ તરીકે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે રિવાજો પરંપરાઓ વગેરેને સામાજિક તથ્ય તરીકે ઓળખાવી શકીએ તો કાંઈ ખોટું નથી દુર્ખીમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જોઈએ જેથી તેનો અભ્યાસ બરાબર રીતે કરી શકાય ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ નામનું પુસ્તક મિત્રો એમણે જે આપેલું છે તેમાં સામાજિક તથ્યોની સમજૂતી આપી અને દુર્ખીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે આ ઉપરાંત આત્મહત્યા શ્રમ વિભાજન સામાજિક એકતા અને સાથે મિત્રો વાત કરે છે કે ધર્મ સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપી અને દુર્ખીમે સમાજશાસ્ત્રના વિકાસમાં એમનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે એમ આપણે કહીએ તો કાંઈ ખોટું નથી આગળ મિત્રો જે આપણા સમાજશાસ્ત્રી છે ત્રીજા નંબરના હર્બર્ટ સ્પેન્સર આ બધા જ સમાજશાસ્ત્રીઓના જે અભ્યાસોની બાબતો આગળના ચેપ્ટરોમાં વિગતવાર મિત્રો આવશે નામ યાદ રાખજો હર્બર્ટ સ્પેન્સર એનો સમય અઢારસો વીસથી ઓગણીસોને ત્રણ સુધીનો માનવામાં આવેલો છે ઓગણીસમી સદીના બ્રિટિશ સમાજશાસ્ત્રી આ બ્રિટિશના છે એટલે બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે ઈસવીસન અઢારસો ને તોતેરમાં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને ઓગણીસોને સોરી અઢારસો ને છોતેરમાં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી જેવા પુસ્તકો સમાજના વિકાસની પ્રક્રિયા સમજવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો છે સ્પેન્સરે સમાજના સમાજની જીવંત દેહની સાથે તુલના કરી છે ત્યાં મિત્રો ઓન્ડરલાઇન રાખજો તમારે પરીક્ષા માટે એક વાક્યમાં પૂછાય કે કયા સમાજશાસ્ત્રીએ સમાજની જીવંત દેહ સાથે તુલના એટલે કમ્પેરિઝન સરખામણી કરી છે સમાજને એક જીવંત પ્રાણી તરીકે વર્ણવવાનો પ્રયાસ પણ એમના દ્વારા કરવામાં આવ્યો છે જેમ શરીરને જુદા જુદા ભાગો જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે એવી જ રીતે સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે અને જો સમાજને જીવંત રાખવો હોય તો તેના આ ભાગોને સાથે મળીને કાર્ય કરવું પડશે એ બાબત સ્પેન્સરે પોતાના આ સિદ્ધાંતોમાં સ્પષ્ટ કરી બતાવી છે તેમના સિદ્ધાંતોમાં પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે એનો વિકાસ થાય છે એ બાબત સવિશેષ મહત્ત્વની રહી હતી અને સવિશેષ અભ્યાસ કરીને સાબિત કર્યું હતું મિત્રો આ ફોટો તમે હર્બટ સેન્સરનો જોઈ શકો છો વિશેષ ઉલ્લેખનીય છે કે ગુજરાતના ક્રાંતિવિર શામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ જો એણે એના પુસ્તકો વાંચ્યા એટલે એને એના સમાજશાસ્ત્ર વિશે જાણવા માટે શામજી કૃષ્ણ વર્મા ગુજરાતના ક્રાંતિવીર એક સમાજશાસ્ત્રીનું નામ છે મિત્રો ત્યાં પણ અંડરલાઈન રાખજો એ લંડનમાં વસવાટ કરતા હતા તે દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા અને સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશીપ પણ જાહેર કરી હતી એના નામની સ્કોલરશિપ પણ જાહેરાત કરવામાં આવી હતી અને કોના દ્વારા કરવામાં આવી હતી તો શામજી કૃષ્ણ વર્મા દ્વારા જ્યારે હર્બટ સ્પેન્સરનો મિત્રો જ્યારે મૃત્યુ થાય છે અવસાન થાય છે તે બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન્સ ફેલોશીપ જાહેર કરી દીધી હતી અને કાલ માર્ક્સ પછીના એક મિત્રો આપણા સમાજશાસ્ત્રીની વાત કરીએ જઈ રહ્યા છીએ આપણે કાર્લમાર્ક્સ અઢારસો ને અઢારસીના અઢારસો ને અઢારથી અઢારસો ને સુધીનો સમયગાળો એમનો બતાવવાનો પ્રયાસ કરેલો છે કે જર્મનીના આ સમાજશાસ્ત્રીનું મિત્રો જર્મની દેશના વતની છે અને જર્મનીના વિદ્વાન કાર્લમાર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા માનવામાં આવે છે ત્યાં પણ મિત્રો એક વાક્ય માટે કાલ માર્ક્સ માટે એક એક વાક્યમાં છે કે જર્મનીના વિદ્વાન કાલ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા કોણ છે તો કે સમાજમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા છે કાલ માર્ક્સ કાલ માર્ક્સ સૌપ્રથમ એવા વિચારક હતા જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે એ વાત પર ભાર મૂક્યો છે કાલ માર્સે સૌ પ્રથમ એવા એક વિચારક હતા કે જેમણે એવું સાબિત કર્યું કે ઐતિહાસિક ઘટનાઓ અને આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ છે એ સમાજ પર પડતો જોવા મળે છે તેમના મતે ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનો આધારે સામાજિક વર્ગોની રચના થાય છે અને ઇતિહાસના પ્રત્યેક તબક્કે હંમેશા બે જ વર્ગોનું પ્રભુત્વ આપણને જોવા મળે છે આ બે વર્ગો એટલે માલિક અને શ્રમજીવી વર્ગ મિત્રો સમાજની અંદર ઐતિહાસિક તબક્કાની આપણે વાત કરીએ તો હંમેશા બે વર્ગોનું પ્રભુત્વ એટલે મહત્ત્વ વધારે જોવા મળે છે એક છે માલિક અને બીજો શ્રમજીવ એટલે મજૂર વર્ગ કાર્લ માર્ક્સ કહે છે કે આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલતો જોવા મળે છે મિત્રો ઘણીવાર તમે છાપામાં ટીવીમાં ન્યૂઝમાં સાંભળ્યું હોય કે ભાઈ કારીગરોએ હડતાલ કરી માલિકોએ પગાર ન વધાર્યા બોનસ ન આપ્યું ટેન્શન ન આપ્યું આ બધી બાબતો ઉપર મિત્રો ઘણી વખત મજૂર અને માલિક વચ્ચે સંઘર્ષો જોતા જોવા મળે છે અહીંયાની વાત કરે છે કે વર્ગ સંગ્રહની આ સતત ચાલતી પ્રક્રિયા અંગે તેઓ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખે છે મિત્રો એમણે એક પુસ્તક લખેલું છે ત્યાં પણ અંડરલાઇન રાખજો કે કાલ માર્સનું પુસ્તક કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ રહ્યો છે માર્કસે વિશ્વભરના શ્રમજીવીઓને એક થઈને મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી અને વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહવાન કર્યું હતું મિત્રો એણે ઇતિહાસના સંઘર્ષનો જે ઇતિહાસ છે મિત્રો એમાં કાલ માર્ક્સે વિશ્વભરના શ્રમજીવીઓને એક થઈ અને મૂડીવાદી સમાજ વ્યવસ્થા છે મિત્રો એને દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવા માટેની એક આહવાન કર્યું હતું ચેલેન્જ કરી હતી તેમણે લખેલું દાસ કેપિટલ પુસ્તક આજે પણ એટલું જ અને મિત્રો એમણે એક લખેલા પુસ્તકનું નામ છે દાસ કેપિટલ આપણે એક એક વાક્ય માટે ખાસ યાદ રાખવાનું કે દાસ કેપિટલના લેખક કોણ છે તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કાર્લ માર્ક્સ દાસ કેપિટલ પુસ્તક દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહવાન કર્યું હતું તેમણે લખેલું દાસ કેપિટલ પુસ્તક આજે પણ એટલું જ લોકપ્રિય છે કાલ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનોમાં પણ વિશેષ મહત્ત્વના બની રહેતા હોય એવું મિત્રો આપણને જોવા મળે છે આગળના આપણા સમાજશાસ્ત્રી મિત્રો જે છે એની જો હું તમને વાત કરું તો તે છે મેક્સ વેબર એનો સમય ને ચોસઠથી ઓગણીસોને વીસ સુધીનો બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મિત્રો જોઈએ આગળ મેક્સ વેબર માનવીના સામાજિક વર્તનને સમજવા સમજાવવામાં જર્મનીના મેક્સ વેબરનું નામ જાણીતું અને પ્રસિદ્ધ છે વેબરના માટે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયાઓ છે અને સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં તે નિર્ણાયક ભાગ ભજવે એવું કહીએ તો કાંઈ ખોટું નથી આથી જ તેઓ સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્રી તરીકે ઓળખાવવામાં આવે છે વેબરે આપેલી આદર્શ પ્રકાર પદ્ધતિ સામાજિક સંશોધનમાં વિશેષ ઉપયોગી પુરવાર થઈ છે એ આપણે મિત્રો જોઈ શકીએ છીએ તો વિશ્વના જુદા જુદા ધર્મોના તુલનાત્મક અધ્યયનના આધારે તુલનાત્મક સરખામણીના અધ્યયનના આધારે વેબરે રજૂ કરેલા પ્રોસ્ટેસ્ટ ધર્મની આચારસંહિતા તેનો મૂડીવાદ અંગેનો અભ્યાસ તથા સત્તા નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસોએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં વિશેષ યોગદાન આપેલું છે જો મિત્રો વાત કરે છે કે વેબરે આપેલી આદર્શ પ્રકારની પદ્ધતિ સામાજિક સંશોધનમાં સવિશેષ ઉપયોગી સાબિત થઈ છે તો વિશ્વના જુદા જુદા ધર્મોના તુલનાત્મક અધ્યયન દ્વારા અભ્યાસ દ્વારા વેબરે રજૂ કરેલા પ્રોસ્ટેન્ટ ધર્મની આચારસંહિતા અને તેના મૂડીવાદ અંગેના અભ્યાસ તથા સત્તા નોકરશાહી જેવા સામાજ સમાજશાસ્ત્રીય અભ્યાસોએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે એ આપણે જાણીએ છીએ આગળ વાત કરે છે આમ ફ્રાન્સમાં ઓગસ્ટ કોન્ટ દ્વારા રોપાયેલું સમાજશાસ્ત્ર રૂપી બીજ ધીમે ધીમે વર્ષવૃક્ષ બનવા લાગે છે અને યુરોપ ઉપરાંત અમેરિકા અને ઇંગ્લેન્ડમાં તેનો ખૂબ જ ઝડપથી વિકાસ થવા લાગે છે અને અઢારસો ને અમેરિકાના યલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ્સ ગ્રેહામના સમસ્તર પ્રિયત નથી સૌ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન શરૂ થયું છે અન્ડરલાઇન રાખજો મિત્રો કે અમેરિક સૌ પ્રથમ વખત સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન કયા વિશ્વવિદ્યાલયમાં કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું તો યલ યુનિવર્સિટી યેલ વિશ્વવિદ્યાલયની અંદર કોણે શરૂ કર્યું તો વિલિયમ્સ ગ્રેહામ સમસ્તર ના પ્રયત્નથી સૌપ્રથમ પ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન શરૂ થયું છે સને અઢારસો ને નેવુંમાં યુનિવર્સિટી ઓફ કોમર્સમાં એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી સમાજશાસ્ત્રના તત્વો એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી એટલે સમાજશાસ્ત્રના તત્વો શીર્ષક સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો તો યુરોપમાં સને અઢારસો ને પંચાણુંમાં યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સમાં જર્મની ઇમાઇલ દુર્ખીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન શરૂ કરવામાં આવ્યું હતું આ મિત્રો વિદેશની અંદર સમાજશાસ્ત્રના જે સમાજશાસ્ત્રીઓ દ્વારા જે સંશોધનો શરૂ કરવામાં આવ્યા એની આપણે ચર્ચા કરી તો આપણા ભારત દેશની અંદર આ બધી ચર્ચાઓ જે મિત્રો છે એની શરૂઆત ક્યારથી કોણે એને કેવી રીતે થઈ તો હવેના ટોપિકની અંદર જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તે છે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ કઈ રીતે કોણે અને ક્યારે થયો એની ચર્ચા જો આપણે કરવા જઈએ મિત્રો તો ભારતમાં સને ઓગણીસો ને ચૌદની અંદર સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું યાદ રાખજો મિત્રો કે ભારતની અંદર સમાજશાસ્ત્રની શરૂઆત અભ્યાસની શરૂઆત ઓગણીસો ને ચૌદમાં સૌ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ કોલેજ કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કરવાની શરૂઆત કરવામાં આવી બ્રિટિશના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક ગીડ્સના અધ્યક્ષપદે યાદ રાખજો મિત્રો કે બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક ગીડ્સ નામના સમાજશાસ્ત્રી દ્વારા અધ્યક્ષપદે આ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો કોલેજમાં એક આખો એનો વિભાગ સમાજશાસ્ત્ર વિભાગ શરૂ કરવામાં આવ્યો સને ઓગણીસોને ચોવીસમાં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ અંડરલાઇન રાખજો મિત્રો કે ઓગણીસોને ચોવીસમાં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ આ વિભાગના અધ્યક્ષ થયા અને ઓગણીસોને બાવનમાં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત અને સોશિયોલોજિકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા ધુરીએ આ બંને વાક્યો નીચે અંડરલાઇન રાખજો એક એક વાક્યમાં પૂછાય મિત્રો કે ઓગણીસો બાવનમાં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા તો મિત્રો તમારે યાદ રાખવાનું કે ભાઈ ગોવિંદ સદાશિવ ધુર્ય બીજો પ્રશ્ન પૂછાય સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક કોણ હતા તો મિત્રો પણ તમારે ગોવિંદ સદાશિવ ધુર્ય યાદ રાખવાનું અથવા પૂછાય પરીક્ષામાં તો લખવાનું ખાસ યાદ રાખજો એટલે બુલેટિનના મુખ્ય સંપાદક એવા ધોરીએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની એક નવી કેડી કંડારી આપી સૌ પ્રથમ વખત એમણે સમાજશાસ્ત્રની શરૂઆત ભારત દેશની અંદર શરૂ કરી દીધી ધોરીએ કરેલા અભ્યાસો અને તેમણે તૈયાર કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં ભારતમાં સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર સ્થાપિત થાય છે અને મિત્રો કહે છે કે એમણે તૈયાર કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે એટલે સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢી સ્થાપી મિત્રો અને એના કારણે મુંબઈ વિશ્વવિદ્યાલય ભારતમાં સમાજશાસ્ત્રના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર બની જાય છે ઓગણીસો ને સત્તરની અંદર કોલકત્તા વિશ્વવિદ્યાલયમાં વજેન્દ્રનાથ શીલના પ્રયત્નથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન કાર્ય શરૂ થયું ત્યાં પણ અંદર લઈને રાખજો કોલકત્તા વિશ્વવિદ્યાલયની અંદર સમાજશાસ્ત્રની શરૂઆત કોણે કરી તો કહે છે વજેન્દ્રનાથ શીલના પ્રયત્નો દ્વારા અધ્યયન અધ્યાપન કાર્ય શરૂ કરવામાં આવ્યું તે લખનૌ વિશ્વવિદ્યાલયમાં રાધા કમલ અને ડીપી મુખર્જી અને પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કરવે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકાઓ મિત્રો ભજવી હતી એટલે કહે છે મિત્રો કલકત્તા વિશ્વવિદ્યાલયની અંદર વજેન્દ્રનાથ શીલના પ્રયત્નથી અને મિત્રો છેલ્લે વાત કરે છે કે લખનૌ વિશ્વવિદ્યાલયમાં રાધા કમલજી મુખરજી અને ડીપી મુખરજી અને પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કરવેએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વની ભૂમિકાઓ ભગવા ભૂમિકાઓ ભજવવાની શરૂઆત કરી દીધી હતી ભારતમાં જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે અને ભારત દેશની અંદર મિત્રો જુદા જુદા સમાજશાસ્ત્રીઓ સમાજના વિકાસની અંદર મહત્ત્વનું પોતપોતાના અભ્યાસ પ્રમાણે યોગદાન આપેલું છે જેમકે એન એમ શ્રીનિવાસન શ્રીનિવાસ એસ સી દુબે એ આર દેસાઈ ડી પી મુખરજી ડેવિડ હાર્ડવિંગ યોગેન્દ્ર સિંઘ એ એમ શાહ વગેરે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો સમાજ ચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાના પ્રયાસો શરૂ કરી દીધા છે વળી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને ICSSR એનું ટૂંકમાં નામ છે મિત્રો ICSSR નું ફૂલ ફોર્મ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને UGC દ્વારા સામાજિક સંશોધનો માટે નાણાકીય મદદ પ્રાપ્ત થતાં સમાજશાસ્ત્રીય સંશોધનો ને પણ સારો એવો વેગ મળ્યો છે પછી આના સંશોધનની અંદર લોકોને વધારે ઇન્ટરેસ્ટ પડ્યો અને એનું સંશોધન વધારે પ્રમાણમાં ઝડપી બન્યું છે ભારતના અન્ય વિશ્વવિદ્યાલયોની જેમ ગુજરાતના વિવિધ વિશે વિશ્વવિદ્યાલયો તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય થઈ રહ્યું છે આ ઉપરાંત મેડિકલ નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પણ સમાજશાસ્ત્ર એક વિષય તરીકે શીખવવામાં આવી રહ્યો છે આ ઉપરાંત સુરત ખાતે આઈપી દેસાઈએ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ અંડરલાઈન કરજો મિત્રો સુરત ખાતે આઈપી દેસાઈ દ્વારા સ્થાપવામાં આવેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનોને વેગ આપી રહી છે આ સંસ્થાના અર્થાત નામના સામયિક સામયિકે ગુજરાતના સંશોધન સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત કરી તેમની સંશોધન વૃત્તિને ખૂબ સારું પ્રોત્સાહન પૂરું પાડવાના પ્રયાસો કર્યા છે ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં એન એ થુથી આઈપી દેસાઈ અક્ષયકુમાર દેસાઈ નીરા દેસાઈ તારાબેન પટેલ એમ એમ શાહ વગેરેનું યોગદાન આપણા ગુજરાતની અંદર સમાજશાસ્ત્રના સંશોધનની અંદર ખૂબ જ મહત્ત્વનું બની રહે છે મિત્રો એ આપણે સમજી શકીએ છીએ વાત કરીએ સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર અહીં વિષયની સાથે સંકળાયેલો ક્ષેત્ર શબ્દ આપણને સમાજશાસ્ત્ર વિષયની ચોક્કસ સીમા નક્કી કરી આપતો હોય એવું આપણને લાગે છે આ નિયત કરવામાં આવેલી સીમારેખામાં જે જે બાબતોને સમા સમાવવામાં આવે છે તે જ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ છે આ રીતે જોતા અન્ય સામાજિક વિજ્ઞાનોની જેમ સમાજશાસ્ત્રને પણ પોતાનું આગવું વિષય ક્ષેત્ર અને વિષય વસ્તુ છે મૂળભૂત રીતે સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર આપણી આસપાસના અનેકવિધ સામાજિક પાસાઓને આવરી લે છે તેમાં ખાસ કરીને સમાજનું સાતત્ય જાળવતા અને તેમાં પરિવર્તન લાવતા પરિબળો આપણને સમજાવે છે સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં સમાજના મૂળભૂત એકમો પાયાની સામાજિક સંસ્થાઓ પ્રક્રિયાઓ સમસ્યાઓનો સમાવેશ થતો જોવા મળે છે એલેક્સ એકલિસ નામના વિદ્વાને તેમનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે અહીં આપણે સમાજશાસ્ત્રના અભ્યાસ વસ્તુને નીચે મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ એટલે મિત્રો સમાજશાસ્ત્રનું જે વિષય વસ્તુ જે છે એને આપણે અભ્યાસ વસ્તુ એને આપણે નીચેના મુદ્દાઓ દ્વારા સમજવાના પ્રયાસો કરીએ એમાં છે સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ સમાજશાસ્ત્ર મિત્રો જે અભ્યાસ કરે છે એના મૂળભૂત એકમોના અભ્યાસની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જોઈએ સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ સમાજમાં વ્યક્તિઓ વચ્ચેના સંબંધો આંતરક્રિયાઓ સામાજિક ધોરણો સામાજિક દરજ્જો અને સામાજિક ભૂમિજા સામાજિક ભૂમિકા સામાજિક માળખું સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે જુઓ મિત્રો પહેલો મુદ્દો કે સમાજમાં વ્યક્તિ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવામાં આવે એની અંદર આંતરક્રિયાઓ થતી હોય તેનો અભ્યાસ કરવામાં આવે એના સામાજિક ધોરણો એટલે મૂલ્યો સામાજિક મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવે સામાજિક દરજ્જો દરજ્જો એટલે કક્ષા હોદ્દો સામાજિક કક્ષાનો અભ્યાસ કરવામાં આવે સમાજની ભૂમિકાના હોદ્દાની અભ્યાસ કરવામાં આવે અને એનું આખું સામાજિક માળખું એની સંસ્કૃતિ વગેરે ઉપર બારીક અભ્યાસ કરવામાં આવતો હોય છે સામાજિક સમૂહોને તેના પ્રકારો અને લક્ષણો સમૂહો વચ્ચેના આંતર સંબંધો બીજો મુદ્દો છે સામાજિક સમૂહો દરેક સમાજનો એક સમૂહ હોય છે મિત્રો તમે સમૂહ સમૂહ આપણે આવે તમને શું તો દાખલો જોઈએ રાજપૂત સમાજ પટેલ સમાજ દરજી સમાજ ભરવાડ સમાજ આ બધા લોકો પોતપોતાનો એક સમૂહ બાંધીને રહે છે તો સામાજિક સમૂહોનો અભ્યાસ તેના પ્રકારોનો અભ્યાસ દરેક સમાજોના લક્ષણોનો અભ્યાસ અને સમૂહો વચ્ચેના આંતર સંબંધોનો બે સમૂહો છે તો મિત્રો બે સમૂહોના આંતર આંતર સંબંધો આંતરિક વ્યવહારોનો જે મિત્રો સંબંધ છે એનો અભ્યાસ કરવામાં આવે છે પછીનો મુદ્દો છે સમુદાયો તો સમુદાયોમાં મિત્રો ગ્રામ્ય સમુદાય નગર સમુદાય આદિવાસી સમુદાય બધા સમુદાયોના રીત રિવાજો પરંપરાઓ તમને મિત્રો ખબર છે કે આપણને ઘણીવાર જુદું જુદું જોવા મળે એટલે કે છે કે ગ્રામ્ય સમુદાય એની રહેણી કેણી એના રીત રિવાજો પરંપરાઓ એ બધું જુદું હોય નગર સમુદાય હોય તો એની અંદર પણ જુદું જુદું હોય એમ આદિવાસી સમુદાય જંગલ વિસ્તારમાં રહેતો આદિવાસી એક સમાજ છે મિત્રો એના રીત રિવાજો પરંપરાઓ આપણને અજૂકતું લાગે તેવા જોવા મળે છે પછીની વાત કરે છે સામાજિક મંડળો અને સંગઠનો કે સમાજની અંદર અલગ અલગ મંડળોની રચના કરવામાં આવેલી હોય અલગ અલગ સંગઠનોની રચના કરવામાં આવેલી હોય એનો પણ અભ્યાસ કરવામાં આવે આગળની વાત કરે છે પાંચમો મુદ્દો સમાજની વસ્તી વિશેક લાક્ષણિકતાઓ અને સમાજની વસ્તી વિશેક લાક્ષણિકતાઓ છે એનો પણ મિત્રો આ સમાજશાસ્ત્ર ખૂબ બારીકાઈપૂર્વક અભ્યાસ કરી અને એના પણ મૂલ્યો અને તથ્યો તારવવાનો પ્રયાસ કરે છે આ અવિભાગની વાત કરી બી વિભાગમાં પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ સમાજની અંદર પાયાની જે સામાજિક સંસ્થાઓ મિત્રો હોય છે એનો પણ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો કયા પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ જોઈએ એમાં પહેલો મુદ્દો છે કુટુંબ અને સગાઈ સંબંધો મિત્રો કુટુંબ અને સગાઈના સંબંધો એક ફેમિલી હોય પરિવાર કુટુંબ એટલે અને સગાઈના સંબંધો દીકરા દીકરીની જે મિત્રો સગાઈ કરવામાં આવેલી પહેલાં આપણા સંબંધો આપણા કુટુંબ પુત્ર પૂરતા આપણા આપણા ફેમિલી પૂરતા મર્યાદિત હોય છે પણ જ્યારે આપણે દીકરા દીકરી યુવાન થાય ને એની સગાઈ કરીએ એક નવા ફેમિલી સાથે આપણા સંબંધો જોડાય છે એની વાત કરે છે એટલે કહે છે કે સગાઈના સંબંધો વેવા વેલા સાથેના સંબંધો એની વાત કરે છે આર્થિક સંસ્થાઓ આર્થિક સંસ્થાઓની અંદર વેપાર વાણિજ્ય ઔદ્યોગિક સમૂહો વ્યાવસાયિક જૂથો વગેરેની વાત કરે છે કે આર્થિક સંસ્થાઓની મિત્રો જો આપણે વાત કરીએ તો વેપાર બે વ્યક્તિઓ વચ્ચે જે નફાના ઉદ્દેશ સાથે કરવામાં આવતો વ્યવહાર પછી વાણિજ્ય વાણિજ્ય એટલે તમે કોઈ બે વેપારીઓ છે એની વચ્ચેનો જે ટ્રાન્સપોર્ટેશન છે બેંક છે આ બધું વાણિજ્ય કહેવાય તો વાણિજ્ય ઔદ્યોગિક સમૂહો મિત્રો છે બે ઉદ્યોગોનો એકબીજા સાથેનો સંબંધ વ્યવસાયિક જૂથો હોય તો બે વ્યવસાયના જે અલગ અલગ જૂથોનો એકબીજા સાથેનો વ્યવહારને સંબંધ એની વાત કરે છે ત્રીજા મુદ્દાની વાત કરીએ રાજકીય સંસ્થાઓ તો રાજકીય સંસ્થાઓની અંદર સરકાર આવે રાજકીય પ્રશ્નો આવતા હોય ધારાસભ્ય આવતા હોય પંચાયત ગામડાની કક્ષાએ વાત કરીએ તો શહેર કક્ષાએ વાત કરીએ તો નગરપાલિકા હોય એની જેમ આની બધી સંસ્થાઓનો અભ્યાસ જે સરકારી રાજકીય સંસ્થાઓ કહી શકાય અને કાનૂની સંસ્થાઓ તો મિત્રો જે પણ સમાજોની રચના કરવામાં આવેલું હોય બંધારણ નક્કી કરવામાં આવેલું હોય તો કાનૂની સંસ્થાઓની અંદર બંધારણની વ્યવસ્થા કાનૂનની વ્યવસ્થા કાનૂન અને સામાજિક પરિવર્તનો લાવવાની વ્યવસ્થા આ બધાનો સમાવેશ કાનૂની સંસ્થાઓમાં થાય છે પછી ધાર્મિક સંસ્થાઓ તો એની અંદર ધર્મ આવે ધર્મની અંદર તમે ઊંડા ઉતરો એટલે મિત્રો સંપ્રદાયો આવે ખાસ કરીને હિન્દુ ધર્મની અંદર જેટલા પેટા સંપ્રદાયો છે એટલા બીજા કોઈ ધર્મમાં નથી એટલે સંપ્રદાયો અને સાંપ્રદાયિક તણાવ ઘણી વખત મિત્રો બે સંપ્રદાયો વચ્ચે બે ધર્મો વચ્ચે પણ લડાઈ ઝગડાઓ કે ઝઘડાઓ આપણે થતા જોયા હોય છે એની વાત કરે છે એટલે પાંચમો મુદ્દો મુદ્દો ધાર્મિક સંસ્થાઓની ધર્મ સંપ્રદાયને સામા સાંપ્રદાયિક તણાવની વાત કરી છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો જ્ઞાતિ વ્યવસ્થા જ્ઞાતિનો ઉદ્ભવ વિકાસ અને લાક્ષણિકતાઓ જ્ઞાતિ વ્યવસ્થાની વાત આવે જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જ્ઞાતિનો ઉદ્ભવ ભાગ જ્ઞાતિનો ઉદભવ ક્યાંથી થયો મિત્રો સૌથી પહેલાં તો આપણે જ્ઞાતિની વાત કરીએ તો વ્યવસાય પરથી બધી વર્ણ બધી વર્ણવ્યવસ્થા ક્યાંથી આવી જ્ઞાતિઓ ક્યાંથી આવી તો સૌપ્રથમ તો મિત્રો આપણા ભારત દેશની અંદર વસતા તમામ લોકો છે યાર્યો છે પોતપોતાનો જે વ્યવસાય સ્વીકાર્યો એના પરથી આ બધી વ્યવસ્થાઓ ઉદ્ભવમાં આવી છે તો જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ ક્યાંથી થયો તેનો એનો વિકાસ કઈ રીતે થયો તેનો અભ્યાસ અને દરેક જ્ઞાતિઓની વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે ઘણી વાર તમે જોજો જ્ઞાતિમાં કોઈ માણસ બોલે તો એની ભાષા પરથી આપણે ઓળખી જઈએ એના પહેરવેશ પરથી આપણે ઓળખી જઈએ તો એની વિશિષ્ટ લાક્ષણિકતાઓ આગળ વાત કરીએ સાતમો મુદ્દો શિક્ષણ સંસ્થાઓ હવે શિક્ષણ સંસ્થાઓ આ સમાજની અંદર પોતાનો શું ફાળો આપે શું યોગદાન આપે તો કહે છે શિક્ષણ સંસ્થાઓને સામાજિક પરિવર્તનના સાધન તરીકે શિક્ષણનું મહત્ત્વ સમજાવવામાં આવેલું હોય શિક્ષણનું મહત્ત્વ ધારવા સમાજમાં એક સાક્ષરતા લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય ક વિભાગની અંદર પાયાની સામાજિક પ્રક્રિયાઓ આવે છે તો કહે તો કે સહકાર એકબીજાને સહકાર આપવો સ્પર્ધાઓ કરવી સંઘર્ષ કરવો અનુકૂલન સાધવું અને આત્મસાતિકરણ જેવી પ્રક્રિયાઓ છે મિત્રો એનો સમાવેશ કરવામાં આવે છે બીજો મુદ્દો એમાં છે મિત્રો સમાજના સભ્યોને સમા માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિક સામાજિકરણની પ્રક્રિયા દરેક સમાજે પોતાના સમાજ માટે બનાવેલા નિયમો હોય છે નિયમો બધાને પાળવા પડે છે સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તન કરવું પડે છે સમાજને અનુકૂળ હોય તેવું વર્તન કરવું પડે છે એને ધોરણો શીખવતી એક સામાજિકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે અને ત્રીજા મુદ્દાની વાત કરીએ સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા સામાજિક વિચલન થતું જોવા મળે અને સામાજિક નિયંત્રણ સમાજને કંટ્રોલમાં રાખવા માટેના નિયંત્રણોના જે નિયમો બનાવ્યા મિત્રો એનો પણ અભ્યાસ એની અંદર થતો અને આપણને જોવા મળતો હોય છે એટલે મિત્રો અહીંયા સુધી આપણે વાત કરીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાન સાથેના સંબંધોની ચર્ચા કરશું ત્યાં સુધી નમસ્કાર